श्री श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः, ओम नमो भगवते वासुदेवाय। हे नाथ, हूँ सर्वथी कंटाड़ी गयो छूं, प्रभु कहे तो चाल तने मारा धाम मां लई जाऊं। प्रहलाद कहे हूँ एकलो तमारा धाम मां आवा मांगतो नथी। पोताना बाल मित्रों सन्मुख आंगड़ी चींधी प्रहलाद कहे छे, नाथ हूँ स्वार्थी नथी, आ बधाने छोड़ी मने एकलाने मुक्ति जोईती नथी। प्रहलाद एकलो जवा ना पाड़े छे, पेला सर्व असुर बाळकोने याद करे छे, मारा मित्रों साथे आवुं एकलो नहीं। पोतानुं एकलानुं ज कल्याण करवा माटे जंगलमां बेसी साधन करे ते स्वार्थी छे। एकला एकांतमां भजन करनार, तपश्चर्या करनार पोतानी जातनो ज उद्धार करे छे, पोतानी जातनो ज उद्धार करनार स्वार्थी छे। संघमां आवेला दरेकने तारे ते वैष्णव, जे देशमां जन्म थयो तेमने सन्मार्गे न वाड़े, जगतना कोई जीवने सन्मार्गे न वाड़े अने एकांतमां बेसी ध्यान धरे ए भले ज्ञानी होय महान होय पण ते स्वार्थी छे। तमने जे आप्यू होय ते बीजाने आपो। नाथ हूँ एकल पेटो नथी, मारा मित्रों ने लई तमारा धाममां आवीश। नाथ हूँ आपनी शी स्तुति कई रीते करूँ, वेदों पण तमारी स्तुति करी शकता नथी, त्यारे हूँ तो बाळक छूँ। अनन्य भक्तिना छ साधनों छे, एक प्रार्थना, बीजू भगवाननी सेवा एटले के पूजा, त्रीजू स्तुति, चौथू कीर्तन स्मरण प्रभुनु स्मरण, व्यवहारना कार्यो करती वखते पण प्रभुनु स्मरण राखवू, पांचमू कथा श्रवण अने छठ्ठू वंदन, समस्त कर्मोनु समर्पण, करेल पापने याद करी वंदन करवा, आ छ साधनोथी परमहंस गति मळे छे। कंईक साधना करो, साधना कर्या वगर अनुभव थशे नहीं। नाथ आ छ साधनो जे करे तेने तमारा चरणमां भक्ति मळे। स्तुतिना छेल्ला श्लोकमां प्रहलादे छ साधन बताव्या छे। आ छ साधनो करे तेने परमात्माना चरणमां अनन्य भक्ति प्राप्त थाय। उठता वेत ईश्वरनुं स्मरण करो, प्रार्थना करो, करदर्शन करो, ते पछी धरती माताने वंदन करो। करदर्शन करवा सवारमां हाथ जोवा એટલે હાથથી હું એવા પવિત્ર કર્મો કરીશ કે ભગવાનને મારે ઘેર આવવાની ઈચ્છા થાય। હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે, હાથો વડે હું સત્કર્મ કરીશ। શિવો ભૂત્વા શિવમ યજેત, કલ્યાણરૂપ બનીને કલ્યાણકારીની પૂજા કર। સવારમાં ઉઠીને આ શ્લોક બોલવો, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ। હવે તો પ્રભાતે કરદર્શન ને બદલે કપ દર્શનમ થવા લાગ્યા છે। ઉઠતા વેત પહેલા ચાનો કપ, કપની મધ્યમાં બિસ્કુટ અને તે પછી બીજા કાર્યો। પહેલું પ્રાર્થના, પ્રાતઃકાળમાં પરમાત્માને વંદન કરો, પથારીમાંથી એકદમ ઉઠશો નહીં। પ્રભુની પ્રાર્થના કરો કે આજથી હું તમારો થયો અને તમે મારા થયા, મારા હૃદયમાં બિરાજો અને આ શરીર રથને તમે ચલાવો। પ્રાતઃકાળમાંથી દિન થઈ પ્રાર્થના કરો, હે શ્રી કૃષ્ણ, અર્જુનના રથ ઉપર આપ બેઠા હતા તેમ મારા શરીર રથ ઉપર આપ બિરાજો, મારા શરીર રથના સ્વામી બનો, ઇન્દ્રિયોને અવળે માર્ગે જતી અટકાવજો, મારા ઇન્દ્રિયો રૂપી ગોળાઓને સાચવજો, મારું રક્ષણ કરજો। શ્રી કૃષ્ણ, તમારા શરીર રથના સારથી થાય તો રથ મુકામે પહોંચશે, મને જો સારથી થશે તો રથને ખાડામાં નાખશે। ભગવાન જીવને કહે છે, તું તારો રથ મને સોંપી દઈશ તો તારા ઇન્દ્રિયો રૂપી ગોળાઓને હું કાબૂમાં રાખીશ, સાચવીશ અને તને દિવ્ય માર્ગે લઈ જઈશ। અર્જુને જેમ પોતાના રથની લગામ ભગવાનને સોંપી દીધી હતી, તેમ તમે પણ તમારા રથની લગામ ભગવાનને સોંપી દેશો તો તે તમારો રથ જરૂર સહી સલામત રીતે પાર લઈ જશે। જુ છે ભગવાનની સેવા, સ્નાન કર્યા પછી પ્રભુની એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો, સેવા પૂજામાં ખામી હોય તો સ્તુતિ કરો। સ્તુતિ કરતા નાથ, અજામિલ જેવા પાપીનો ઉદ્ધાર કર્યો તો મારી સામે કેમ જોતા નથી? કીર્તન સ્મરણમાં સ્તુતિ પછી એકાંતમાં બેસી પ્રભુના નામનું કીર્તન કરવું, તમારો વ્યવસાય કરતી વેળા પ્રભુનું સ્મરણ કરતા રહો, કથા શ્રવણ, પ્રભુના લાડીલા સાચા સંતોનો સંગ કરો અને તેમને મુખેથી કથા શ્રવણ કરો, બને તો રોજ કથા સાંભળો, કથા સાંભળવાનું ન બને તો રામાયણ ભાગવતની કથા વાંચો, પ્રેમપૂર્વક તેનો પાઠ કરો, અને છઠ્ઠું વંદન, સમસ્ત કર્મોનું સમર્પણ, રાત્રે સૂતા પહેલાં કરેલા કર્મોનો વિચાર કરો, મારે હાથે પ્રભુને ગમે તેવું કાર્ય થયું છે, તેવું કાર્ય ન થયું હોય એવા અંદરથી જવાબ આવે
તો સમજવું જીવ્યો નથી મર્યો છું, જે કાંઈ પાપ થયું હોય તેનું પ્રાયશ્ચિત કરો અને કરેલા કર્મનું ફળ પ્રભુને અર્પણ કરો। આ છ સાધના વિધિપૂર્વક કરે તો જીવન સુધરે છે, તેને અનન્ય ભક્તિ મળે છે। જય શ્રી કૃષ્ણ।